હેલો વિદ્યાર્થી મિત્રો, તક્ષિલા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન શીખશી. સામાજિક વિજ્ઞાનનો પાઠ 8મો, જેનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. આપણે અહીંયા એ શીખવાનું છે કે ભારતનું બંધારણની રચના કેવી રીતે થઈ, ઘડતર એટલે એ બન્યું કેવી રીતે, એ બનાવવા માટે શું શું કરવામાં આવ્યું હતું, એમાં કેટલા સભ્યો હતા, એ બંધારણ સભાના પ્રમુખ કોણ હતા. તો આપણે શરૂઆત કરીએ બંધારણનો અર્થ. પહેલાં આપણે એને એ તો ખબર હોય છે ને બંધારણ એટલે શું, તો કે બંધારણનો અર્થ કે બંધારણ કેને કહેવામાં આવે છે, બંધારણ એટલે શું, તો કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે નિયમો ઘડવામાં આવે અને નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે જે બંધારણ ઘડવામાં આવે એના નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. ખબર પડી બંધારણનો અર્થ, તો કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે જે નિયમોના વ્યવસ્થિત સંગ્રહ બનાવવામાં આવે છે તેને આપણે બંધારણ કહીએ છીએ. તો કે બંધારણનું મહત્ત્વ શું, તો કે બંધારણ છે ને કોઈ પણ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે, કારણ કે બંધારણ વિના કોઈ પણ દેશ હોય જ ન શકે અથવા ટકી જ ન શકે. તો કે બંધારણમાં જોગવાઈ અનુસાર જ બધા જ કાયદાઓ બનાવવામાં આવે. દેશમાં કોઈ પણ કાયદો બને તો એ બંધારણને સુસંગત જ હોવો જોઈએ, બંધારણની વિરોધમાં કોઈ પણ કાયદા બને નહીં, અને જે પણ બને એ બંધારણને સુસંગત અને એને આધીન જ, એટલે એને અનુરૂપ જ હોવું જોઈએ, બંધારણની વિરોધમાં કોઈ પણ કાયદો બને નહીં. જો બંધારણનું મહત્ત્વ, તો કે એનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે અને કોઈ પણ દેશ બંધારણ વિના ટકી શકે નહીં. બંધારણની જોગવાઈના આધારે દેશમાં બંધારણને અનુરૂપ જ બધા જ કાયદા બને છે, એને આધારે જ બધા જ કાયદા બનાવવામાં આવે છે. દેશના કાયદામાં બંધારણને સુસંગત હોવા જોઈએ અને એને આધીન જ હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. જો કાયદો સર્વોપરી નથી, બંધારણ સર્વોપરી છે, એટલે બંધારણના વિરોધમાં કોઈ કાયદો હોઈ શકે નહીં અને બનાવી પણ શકાય નહીં. એટલે સૌથી ઉપર શું છે, બંધારણ, કાયદા પછી આવે. બંધારણ સમયાંતરે બદલાવતી જાતિ, જરૂરિયાત, અપેક્ષા, આકાંક્ષાઓ અને ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓ પડઘો હોય છે, તેથી જ બંધારણ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. જો એ જેમ જેમ આપણા જીવનના જે જે પરિસ્થિતિ બદલાય કે અપેક્ષાઓ, આશા, ઈચ્છાઓ બદલાય, તેમ તેમ એમાં પણ ફેરફાર થાય અને એને અનુરૂપ જ હોય છે, તેથી જ એ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. તો આપણે પહેલાં શું શીખ્યા, તો કે બંધારણનો અર્થ. તો કે બંધારણનો અર્થ એટલે કે બંધારણ એટલે શું, તો કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે જે નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ બનાવવામાં આવે છે તેને બંધારણ કહેવાય. તો કે બંધારણનું મહત્ત્વ, તો કે પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ છે. એમાં કાયદાઓ, કોઈ પણ દેશનો કાયદો એ બંધારણને આધીન જ હોઈ શકે, બંધારણ સર્વોપરી છે અને કાયદા છે એ બંધારણને સુસંગત અને એને આધીન જ હોય છે, એનાથી ઉપર હોતા નથી. બંધારણ એ બદલાતી જતી લોકોની જરૂરિયાત, ઈચ્છાઓ, અપેક્ષાઓ, ઉચ્ચ વિચારોનો, ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે અને તે જ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. તો ચાલો હવે જોઈએ બંધારણ ઘડતરની પ્રક્રિયા. હવે બંધારણ ઘડવા માટે શું શું પ્રક્રિયા કરવામાં આવી તે આપણે પહેલાં શીખ્યા, બંધારણનો અર્થ, પછી શીખ્યા બંધારણનું મહત્ત્વ, હવે શીખીએ બંધારણ ઘડતરની પ્રક્રિયા. આઝાદી પહેલાં બ્રિટિશ સરકારે, જ્યારે ભારત બ્રિટિશ શાસન નીચે હતું, ત્યારે બ્રિટિશ સરકારે 25 માર્ચ 1946ના રોજ કેબિનેટ મિશન ભારતમાં મોકલ્યું. એનું કામ શું હતું કેબિનેટ મિશનનું, તો કે ભારતમાં સ્વતંત્ર આપવા માટે જે પણ કોઈ પણ રીતે ઉકેલ શોધવાનું, ભારતને સ્વતંત્ર કરવું હતું તેનું ઉકેલ શોધવાનું હતું, આ અંગેનું માળખું ઘડવાનું અને બંધારણ સભા બનાવવાની, આ એનું કામ હતું. કેબિનેટ મિશન આવ્યું હતું, ક્યારે આવ્યું હતું, તો કે 25 માર્ચ 1946ના દિવસે. અને એનું કામ શું હતું, તો કે ભારતને આઝાદી માટેનો ઉકેલ લાવવાનો અને એનું બંધારણ ઘડવાનું અને એને બંધારણ સભાની રચના કરવાની. હવે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા, 389 સભ્યો હતા. બંધારણ સભા બની
એમાં કુલ 389 સભા હતી જ્યારે આપણું બંધારણ બનાવવામાં આવતું હતું ત્યારે એ સભાના સભ્ય 389 હતા એમાં જુદી જુદી જાતિ ધર્મ જ્ઞાતિ લિંગ ભૌગોલિક પ્રદેશ દરેક જગ્યાના જુદા જુદા રાજકીય પ્રતિનિધિઓ હતા અને જુદા જુદા વ્યક્તિઓ જુદા જુદા ક્ષેત્રના તજજ્ઞો પણ હતા માનો જે સમાજશાસ્ત્ર છે રાજનીતિ શાસ્ત્ર છે એ જુદા જુદા વિષયના તજજ્ઞો પણ એમાં હતા એમાં તદનુસાર સભામાં જવાહરલાલ નેહરુ હતા પછી સરદાર વલ્લભભાઈ પટેલ છે મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્યામપ્રસાદ મુખર્જી હતા એચએમવી કાયમ ફ્રેન્ક એન્થની કનૈયાલાલ મુનશી સ્વામી કૃષ્ણસ્વામી આયંકર બલદેવસિંહ તથા મહિલા પ્રતિનિધિઓ તરીકે સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત હતા આ યાદ રાખજો કે મહિલા પ્રતિનિધિ તરીકે બંધારણ સભાના કોણ હતા તો કે કોણ હતા તો કે સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત બંધારણ સભાના અધ્યક્ષ હવે બંધારણ સભા તો બની ગઈ તેના અધ્યક્ષ કોણ હતા તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ધ્યાન રાખજો બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને જ્યારે બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો કે ભીમરાવ આંબેડકર જે મુસદ્દા સમિતિ છે એના અધ્યક્ષ ભીમરાવ આંબેડકર હતા જો આપણે શું શીખા તો કે જ્યારે ભારત આઝાદ નહોતું થયું અંગ્રેજોના શાસનમાં હતું ત્યારે અંગ્રેજ સરકારે 25 માર્ચ 1946ના દિવસે કેબિનેટ મિશન ભારત મોકલ્યું કેબિનેટ મિશનનું કામ શું હતું તો કે એ હતું કે જે પણ ભારતને આઝાદી આપવા માટેનો ઉકેલ શોધવાનું એની બંધારણ સભા ઘડવાનું બંધારણ ઘડવાનું આ એનું કામ હતું તો એમાં કુલ કેટલા સભ્ય હતા 389 સભ્ય હતા એમાં જુદી જુદી જાતિ જ્ઞાતિ લિંગ ભૌગોલિક પ્રદેશના પ્રતિનિધિઓ હતા જુદા જુદા વિષયના તજજ્ઞો હતા એમાં એના સિવાય જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદ એવા ઘણા બધા વ્યક્તિઓ હતા એ સિવાય તો કે મહિલા પ્રતિનિધિઓ તરીકે કોણ હતી તો કે સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત પછી તો કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે બંધારણ સભા છે એના અધ્યક્ષ જો આમાં ખાસ યાદ રાખજો બંધારણ સભા અને બંધારણ મુસદ્દા સમિતિ કારણ કે બંધારણ સભા આવે ને તો રાજેન્દ્ર પ્રસાદ આવશે અને જો મુસદ્દા સમિતિ આવે ને તો એમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર આવશે બંધારણ સભાએ તેની કામગીરી 9 ડિસેમ્બર 1946 શરૂ કરી હતી જો હવે બંધારણ સભા ઘડાઈ ગઈ તમને એ ખબર પડી ગઈ બંધારણ એટલે શું બંધારણનું મહત્ત્વ બંધારણમાં કેટલા સભ્ય હતા પછી તો કે એમાં સ્ત્રી પ્રતિનિધિત્વ કોણ હતું પછીના બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા બંધારણ સભાના મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા એ શીખી ગયા હવે બંધારણ સભા ક્યારે શરૂઆત કરે છે બધું જ તો કે 9 ડિસેમ્બર 1946 એ બંધારણ ઘડવાની શરૂઆત કરે છે તો કે બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગે છે આ યાદ રાખજો જે બંધારણ ઘડવામાં 2 વર્ષ પછી તો કે 11 મહિના અને 18 દિવસ લાગે છે બંધારણ બનતા બનતા એટલું બધું એમાં 166 વાર બેઠક થાય છે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં 166 બેઠક થાય છે એમાં દેશ અને દુનિયાના બધા જ બંધારણ ભેગા કરવામાં આવ્યા હતા એમાંથી બધા જ બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને બધા જ અભ્યાસ કરી એમાંથી જે જે સારું સારું હતું જે જે સારા સારા લક્ષણો હતા એનો વિગતપૂર્ણ અભ્યાસ કરી અને ભારતના બંધારણમાં મૂકવામાં આવેલા છે જો વિશ્વના ઘણા બધા દેશના બંધારણ મંગાવવામાં આવ્યા હતા એ બધા જ દેશનું બંધારણનો અભ્યાસ કરી એમાંથી જે જે ભારત માટે સારું હતું એ લક્ષણો તપાસી અને એ ભારતના બંધારણમાં મૂકવામાં આવ્યા છે જ્યારે બંધારણ બન્યું ત્યારે બંધારણમાં કુલ 395 અનુચ્છેદ હતા અને 8 પરિશિષ્ટ હતા જ્યારે બંધારણ બની ગયું ત્યારે 395 અનુચ્છેદ હતા અને 8 પરિશિષ્ટ હતા એના પછી સુધારો કરતાં કરતાં હાલમાં 461 અનુચ્છેદ છે અને 12 પરિશિષ્ટ છે હાલના સમયમાં 461 અનુચ્છેદ અને 12 પરિશિષ્ટ છે
બંધારણ ક્યારે ઘડીને તૈયાર થયું 26 નવેમ્બર 1949 માં તૈયાર થયું જો શરૂઆત ક્યારે થઈ હતી તો કે 9મી ડિસેમ્બર 1946 માં અંત ક્યારે થયું તો કે 26 નવેમ્બર 1949 માં બંધારણ બનીને તૈયાર થઈ ગયું હતું પણ જો અમલ એનો ક્યારે થાય છે તો કે 26 જાન્યુઆરી 1950 માં જો એટલા માટે 26 જાન્યુઆરી રાખવામાં આવેલી છે કે એક વખત એવું બનેલું હતું કે જ્યારે આઝાદ નતા થયા ત્યારે 1930 માં પહેલી વખત ભારતે આઝાદી માનવી હતી 26 જાન્યુઆરીએ એટલે એની યાદમાં એ દિવસ ભૂલાઈ ન જાય એટલા માટે આપણે બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950 ના દિવસે થયો અને ભારત પ્રજાસત્તાક દેશ તરીકે ઘોષિત થયું 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ છે આપણે જે 26 જાન્યુઆરી છે એ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી ભારતના બંધારણમાં જે રાષ્ટ્ર ચિહ્ન છે ચાર સિંહોની આકૃતિ જો તમે જોવો તો ત્રણ સિંહ દેખાય પણ એક પાછળની સાઈડમાં હોય ટોટલ ચાર સિંહ હોય તો કે રાષ્ટ્ર પ્રતીક શું છે ચાર સિંહોની આકૃતિ અને એનું સૂત્ર શું છે સત્યમેવ જયતે આપણા બંધારણમાં મૂળ જો આપણા બંધારણમાં શું શું સમાવેશ કરવામાં આવેલો છે આપણા બંધારણમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવેલો છે મૂળભૂત હકો ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને કાર્યો વહીવટી સૂચનાઓ અને વ્યવસ્થા મહત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે આથી જ ભારતનું બંધારણ છે વિશ્વમાં સૌથી મોટું વિસ્તૃત અને લેખિત દસ્તાવેજ છે જો ભારતનું બંધારણના મહત્વનું લક્ષણ છે વિશ્વમાં સૌથી મોટું છે વિસ્તૃત છે અને લેખિત બંધારણ છે હવે આમુખ શું છે એ આપણે આગલા વિડીયોમાં જોશું